ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણે 140 નંબરના પેજ ઉપરનો જ મહાવડો અને તેના આગળ અવનવા દાખલાઓ ગણીશું. ચાલો હવે બીજો, આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? ચાલ હવે લીલા રંગના પટ્ટા જુઓ, કુલ ભાગ તો છે 10 જ, 10 જ ભાગ છે. તેમાંથી લીલા રંગના ભાગ કેટલા છે ગણ, લીલા રંગના ભાગ કેટલા છે ગણ. 1, 2 અને 3, 3 લીલા રંગના પટ્ટા છે, એટલે આપણે 10 ભાગમાંથી 3 પટ્ટા લીલો રંગ કરી દીધો છે. લીલો રંગ કરવા માટે 3 ભાગ લીધો છે, તેથી તેને 3 દશાંશ ભાગ કહેવાશે. 3 દશાંશ ભાગ લીલો રંગનો કહેવાશે. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ દર્શાવે છે? 0.2 એટલે શું? 0.2 ક્યારે કહેવાય? આ 1 દશાંશને શું કહેવાશે? તો આને શું કહેવાય? તો જો નીચે 1 શૂન્ય છે, તેથી 0.1 બરાબર અહીં જોવાનું. અને લખવું છે તો આને કેવી રીતના લખાય? 0.3. જો 2 શૂન્ય હોય તો પોઈન્ટ, આપણે જો 1 જ શૂન્ય છે એટલે પોઈન્ટની પાછળ 3.1 લગાવી, 1 દશાંશમાં મૂકે છે. આ પણ દશાંશમાં જ છે એટલે આપણે એને દશાંશના સ્થાનમાં લખીશું, અને દશાંશનું સ્થાન એટલે કે દશાંશ ચિહ્નની 3.1 પાછળ. હવે એમ કીધું કે 0.2 ક્યારે આવશે? તો કેટલા ભાગ? જ્યારે 1 ભાગ લે છે ત્યારે 0.1 થાય છે, જ્યારે 3 ભાગ લે છે ત્યારે 0.3 થાય છે. તો કેટલા ભાગ, 10માંથી કેટલા ભાગ લીધા હશે તો 0.2 થશે? તો 2 ભાગ લીધા હશે. કેટલા ભાગને ઢાંક્યા હશે? 0.2 એટલે કે 2 ભાગ લીધા હશે. એવા 2 ભાગ કયા છે કે જે 2 ભાગને ઢાંકે છે આ ચોરસની અંદર? તો જો પીળા રંગ એ 2 ચોરસ પટ્ટા લીધા છે, તેથી પીળા રંગ એ 0.2 દર્શાવે છે, એટલે કે અપૂર્ણાંકમાં 2 દશાંશ ભાગ દર્શાવે છે. તમે એવું કહેતા હશો કે વ્હાઇટ રંગ પર છે, અથવા તો તમે એમ પણ કહી શકો છો કે લાલ રંગ પર. લાલ રંગનો એક પટ્ટો મોટો છે અને એક પટ્ટો અડધો છે, તેથી લાલ રંગ 2 પૂરેપૂરા પટ્ટા દર્શાવતા નથી. ચાલો હવે એ જ પેજ ઉપર 140 નંબરના પેજ ઉપરનો જ મહાવડો, એમાં નવું બોક્સ, જે બોક્સ હતું એમાં જ આડાખાનાઓ બનાવવામાં આવ્યા છે, એટલે કે આડી લાઈનો દોરવામાં આવી છે. અને બીજું, દરેક પટ્ટીઓ બનાવવામાં આવી છે, એટલે કે ઊભી તો બનાવેલી હતી જ, હવે આડા પણ પત્તા બનાવવામાં આવ્યા છે. તો તમે જોઈ શકતા હશો અહીં કે આડા પત્તા દ્વારા નાના નાના ચોરસ બોક્સમાં રૂપાંતર થયું છે. હવે દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે, એટલે કે 10 ઊભા ખાના છે અને 10 આડા ખાના છે, એટલે કે 10 આડી પટ્ટીઓ છે અને 10 ઊભી પટ્ટીઓ છે. તો એ આખા બધા મળીને કુલ કેટલા ખાના બન્યા? હવે પહેલાં તો 10 જ ખાના બનેલા હતા, પણ હવે આડી પટ્ટીઓ દોડી દીધી એટલે નાના નાના ચોરસ બોક્સ બની ગયા છે. તો એ નાના નાના ચોરસ બોક્સ કુલ કેટલા થયા હશે? તો એ જાણવા માટે આપણે શું જોવું પડે? તો ઊભા પટ્ટા છે 10 અને આડા પટ્ટા છે 10, એટલે એ બંનેનો ગુણાકાર કરવો પડે, એટલે કે 10 ગુણ્યા 10 ઊભા 10 અને આડા 10, એટલે કુલ કેટલા ખાના બન્યા? 10 દાન 100 ખાના બન્યા છે, એટલે કુલ કેટલા ખાના છે? તો 100 ખાના. કેટલા ખાના? 100 ખાના. હવે એમાં જ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, શું કાગળમાંનું દરેક ખાનું 100માં ભાગનું છે? એટલે આ કાગળમાં જે ખાના બનાવવામાં આવ્યા છે, તો દરેક ખાનું નાનું નાનું ચોરસ બોક્સ છે, એ નાનું ચોરસ બોક્સ એ 100માં ભાગનું ખાનું છે. હા, 100માં ભાગનું જ ખાનું કહેવાશે, કારણ કે એના 100 ભાગ પાડવામાં આવ્યા છે. એટલે દરેક ખાનાને 1/100, એટલે કે તે 100માંનું 1 ભાગ કહેવાશે, એટલે 100મો ભાગ કહેવાશે. દરેક ખાનાને 100મો ભાગ કહેવાશે. હા, તેને 100મો ભાગ કહેવાશે. તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? ચાલો જુઓ, વાદળી રંગનો પહેલો જ પટ્ટો છે, ઊભી 10 ખાના, ઊભી આ જે લાઈન છે તેમાં 10 ખાના વાદળી રંગે રોક્યા છે નાના ચોરસ બોક્સથી. તેથી વાદળી રંગના ખાનાઓ 10 છે. કેટલા છે વાદળી રંગના ખાનાઓ? વાદળી રંગના ખાનાઓ 10 છે, પરંતુ તે કેટલો ભાગ દર્શાવે છે? વાદળી રંગના ખાના 10 છે, તો કુલ 100 ખાના છે. 100 ખાના છે તેમાંથી 100 ખાના છે તેમાંથી વાદળી રંગે 10 ખાના લીધા છે, એટલે 100માંથી 10 ખાના લીધા, એટલે કે 10% ભાગ દર્શાવે છે. 100 હોય તો 10% બોલાશે ને. હા, ચાલો હવે આગળ આપણે જોયું કે કાગળનો 1/10 ભાગ વાદળી રંગનો છે, એટલે કે એને 1/10 લખાય, 10% ને 1/10 એવું લખાશે એમ કહેવા માંગે છે. ચાલો તો જોઈએ.
તો હા એને એવું લખાય છે. ચાલો આપણે જોઈએ, દસના છેદમાં સો એટલે કે દસ કયા સ્થાનમાં છે, સતાંશના સ્થાનમાં. હવે સતાંશના સ્થાનમાં એટલે કે દશાંશ ચિહ્ન મૂકવાનું અને આગળ કશું જ નથી અહીં, એટલે શૂન્ય. હવે દશાંશમાં શું અને સતાંશ બોલાય છે, દસ સતાંશ, એટલે બંને અંકો પાછળ જ આવશે. આ રીતે શું આવશે, દસ સતાંશ, એટલે આ એકમ અને આ દશક, આ બંને આ રીતે આવશે. દસ સતાંશ આવી રીતના જ લખાશે. હવે દસ સતાંશ એટલે કે 0.10 પણ લખાય, 0.1 પણ એને કહેવાય, હા આવું કહેવાશે, એને 0.1 દ્વારા પણ દર્શાવી શકાય છે. ચાલો હવે આગળ શું આપણે, હવે આગળ એમ કીધું છે કે જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો છે તો આપણે એને 0.1 લખી શકીએ છીએ. દસના છેદમાં સો ને કેવી રીતના લખાશે દશાંશ અપૂર્ણાંકમાં, તો આ રીતે લખાશે. અને તેને 0.1 પણ કહેવાય, કેમ, કારણ કે તેની પાછળ કશું જ નથી, એટલે તેને શૂન્ય, કશું જ નથી એનો અર્થ એવો કે શૂન્ય છે એટલે કશું જ નહીં, તેની પાછળ તો કશું જ નથી, એટલે 0.1 અથવા 0.10 એ બંને વસ્તુ સરખી જ છે. ચાલો હવે આગળ શું આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ, 10 પૈસા હોય, 10 પૈસા એટલે કે રૂપિયા, 1 રૂપિયાનો 10 રૂપિયો હોય તો 10 100 પૈસાનો 10મો ભાગ, 10 પૈસા એવું થાય ને, 100 પૈસા છે તેમાંથી 10મો ભાગ, તો તેને આપણે 0.1 આવું લખી શકીએ, હા લખી શકીએ. અને આપણે જો લખવા જઈએ તો આ રીતે લખાય 0.10, બરાબર ને, દશાંશ ચિહ્નની પાછળ આ સંખ્યા લખાશે 10, બે શૂન્ય છે એટલે બે સંખ્યા બેઠીને બેઠી લખાશે, પણ તેને 0.1 પણ લખાશે. શૂન્યનો અર્થ થાય છે કશું જ નથી, એટલે 0.1 લખાશે. હવે આગળ કેટલા ખાના લાલ રંગના છે અને તે કાગળનો કેટલામો ભાગ છે તે જણાવો. ચાલો કેટલા ખાના લાલ રંગના છે, ચાલો ગણી કાઢો, એક આખું આખું દસ, આખી પટ્ટી જ, આખો પટ્ટો દસ ખાનાથી ભરેલો છે તે તો છે જ, અને બીજા 5 ખાના રોકેલા છે, એટલે કુલ 15 ખાના લાલ રંગના છે, તે કાગળનો કેટલામો ભાગ હશે, તો કાગળના કુલ કેટલા ભાગ છે, 100 ભાગ છે, 100 ખાના છે, 100 ખાનામાંથી 15 ખાના લીધા છે, એટલે 15 સતાંશ, એટલે કે 15 સોયાંશમાંથી તેણે 100 ભાગમાંથી 15 ભાગ લીધા છે, એટલે તેણે 15મો ભાગ લીધો છે. ચાલો હવે શું કીધું છે આગળ, એની અંદર આગળ જોઈએ કે આ જ ચોરસ બોક્સ છે તે ચોરસ બોક્સમાં અમુક બીજા પ્રશ્નો પૂછ્યા છે તે જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે કાગળનો 3/7 ભાગ કાળા રંગનો છે, એટલે કે 3/7 ભાગ કાળા રંગનો છે. આપણે કહી શકીએ કે ખાલી જગ્યા ભાગનો કાગળ કાળા રંગનો છે, કેટલો ભાગ એ કાળા રંગ દર્શાવે છે, એટલે કે 100 ખાનામાંથી 3 ખાના કાળા રંગે એ લીધેલા છે, તો આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના દર્શાવી શકીએ. તો વિચારો કે 3/7 બોલાય છે, એટલે દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો દશાંશ ચિહ્ન મૂકવું પડે, આગળ કશી સંખ્યા નથી, એટલે આગળ એકમમાં કશું ન હોવાથી શૂન્ય. હવે 3/7 સ્થાનમાં છે, એટલે કે નીચે 2 શૂન્ય છે, એટલે 1 શૂન્ય અને ઉપર 1 જ સંખ્યા છે, તેથી 1 અને બીજા સ્થાનમાં 3 લખીશું, એટલે 0.03 એમ બોલાશે. તો ભાગનો કાગળ કાળા રંગનો છે, 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે. ચાલો હવે આગળ એવું કહેવામાં આવ્યું છે કે કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે. ચાલો હવે કાગળમાં જુઓ કેટલા સફેદ ખાનાઓ છે, એક આખો પત્તો 10 ખાનાથી ભરેલો તે છે, હવે બીજો ખાનો 5 ખાના રોકેલા છે, એટલે 10 ને 5 15 ખાના તો છે જ, અને બીજા 7 ખાના દેખાય છે. ચાલો એટલે કે 10 ને 7 17 ની એટલે બીજા 15 5 ઉમેરો, 18 19 20 21 ને 22 ખાના સફેદ ખાનાઓ છે. કેટલા ખાનાઓ છે, તો 22 ખાના લીધા છે, સફેદ રંગે 22 ખાનાઓ રોક્યા છે. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે, ભાગ શબ્દ આવે એટલે અપૂર્ણાંકમાં દર્શાવો, એનો અર્થ એવો કે 100 ખાના કુલ છે તેમાંથી સફેદ રંગના ખાનાએ કેટલો ભાગ લીધો છે, તો 22મો ભાગ લીધો છે, એને અપૂર્ણાંકમાં 22/7 ભાગ લીધેલો કહેવાશે. આ રીતે તમારે અપૂર્ણાંકમાં દશાંશ અપૂર્ણાંકમાં ફેરવતા શીખી જવાનું. જો આને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કેવી રીતના લખાશે, તો દશાંશ ચિહ્ન મૂકવાનું, એકમના સ્થાનમાં કશું નથી એટલે શૂન્ય, હવે 22 છે ને નીચે 2 શૂન્ય છે એટલે ડાયરેક્ટ પાછળ 2 લાખ 22 લાખ,
પોઈન્ટની પાછળ સમજ પડી.